विद्यार्थी मित्रों, हवे आपणे चैप्टर नंबर एक माहितीનું એકત્રીકરણ એના વિશે શીખીશું। હવે એમાં શરૂઆતમાં આપણે આંકડાશાસ્ત્રની થોડીક માહિતી આપણે મેળવીશું કે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફજલ રચિત આયને અકબરીમાં આપણે જોવા મળ્યો। એટલે શરૂઆતમાં અબુલ ફજલ રચિત આયને અકબરીમાં તમને જોવા મળ્યો છે। ત્યાર પછી सौ प्रथम वक्त गॉटफ्रीड एकम वॉले 1749 में जर्मन शब्द स्टेटिस्टिक नो उपयोग कर्यो हतो। स्टेटिस्टिक नो उपयोग गॉटफ्रीड एकम वॉले 1749 में जर्मन शब्द परथी उपयोग कर्यो हतो। त्यार पछी संभावना शास्त्र ना प्रारंभिक परिणामों माटे बे महारथियो छे। संभावना शास्त्र ना प्रारंभिक परिणामों माटे बे महारथियों, एक लाप्लास अने बीजू छे गॉस हता। એટલે એ રીતે આ બે જણા હતા। ત્યાર પછી આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન ની સ્થાપના ઈસવીસન 1834 માં લંડન માં થઈ હતી। એટલે કે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન ની સ્થાપના 1834 માં લંડન માં થઈ હતી। गणितीय आंकड़ाशास्त्रना रचयिता काल पियर्सन हता। फिशरे आंकड़ाशास्त्री छे, फिशरे जीनेटिक्स, बायोमेट्रिक, मनोविज्ञान, शिक्षण खेती जेवा जात जातना भिन्न क्षेत्रों में આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો। ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો। તેઓ એટલે કે ફિશર આંકડાશાસ્ત્રના પિતા તરીકે પણ ખૂબ જાણીતા છે। એટલે કે આંકડાશાસ્ત્રના પિતા તરીકે જાણીતા કોણ છે? ફિશર। એટલે હવે આ આપણે માહિતીના એકત્રીકરણની અંદર આંકડાશાસ્ત્ર વિશે થોડીક માહિતી આપણે જોઈ। હવે થોડીક બાકી છે એ આપણે ફરીથી જોઈએ કે આંકડાશાસ્ત્રનું થોડુંક આગળનું જોઈ લેશું અને ત્યાર પછી એકત્રીકરણ વિશે આપણે શીખીશું। ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા भारतीय आंकड़ाशास्त्रीय संस्था की स्थापना ईस्वीसन 1931 में कोलकाता खाते थे। कोलकाता मीन्स के अत्यारनु कलकत्ता। लेकिन भारत ना जानीता आंकड़ाशास्त्री कौन? पीसी महालनोबिस। एमने भारतीय आंकड़ाशास्त्रीय संस्था की स्थापना 1931 में कलकत्ता में शुरू करी। 1941 में 10 वर्ष पछी कोलकाता यूनिवर्सिटी में सौ प्रथम अनुस्नातक कक्षाए आंकड़ाशास्त्र विषय की शुरुआत करी। એટલે ભારતીય આંકડાશાસ્ત્રી એપીસી મહાલનોબિસ આપણે કહેવાશે। એમણે 1931 માં એની સ્થાપના કરી અને 1941 માં એમણે અનુસ્નાતક કક્ષાએ એટલે કે માસ્ટર ડિગ્રી બીકોમ પછી ની જે એમકોમ ની જે ડિગ્રી આવે માસ્ટર ડિગ્રી એમાં આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી। भारतीय खेती विषयक आंकड़ाशास्त्र संशोधन संस्था भारत में खेती विषयक आंकड़ाशास्त्र संशोधन संस्था IASRI है। हवे क्रोस्टन अने काउडर ना मते आंकड़ाशास्त्र की व्याख्या शू? तो का आंकड़ाशास्त्र ए विज्ञान छे जे आंकड़ाकीय माहिती नु एकत्रीकरण, पृथककरण अने अर्थघटन। એટલે કે આંકડાકીય માહિતી જે છે એકત્રીકરણ એટલે એને ભેગી કરવું, એનું પૃથક્કરણ પણ, ભેગી કર્યા પછી એને કઈ રીતે છૂટું પાડવું કે શું કરવું એ, અને છેલ્લે એનું તારણ અર્થઘટન કરે છે। હવે આ આટલે સુધી આપણે આંકડાશાસ્ત્ર વિશેની શરૂઆતનો પ્રસ્તાવના વિશે આપણે જોયું કે આંકડાશાસ્ત્ર શું છે, એની વ્યાખ્યા શું છે એ જોઈ। હવે મેઇન તમારો અહીંયાથી શરૂ થાય છે સમષ્ટિ। સમષ્ટિ એટલે શું? તો કે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહે છે।
આંકડા શાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહ એટલે ટૂંકમાં આંકડા શાસ્ત્રનો અભ્યાસ કરવાનો હોય અને એમાં જેનો અભ્યાસ કરવાનો છે એ આખો સમૂહ, આખો સમૂહ એટલે સમષ્ટિ કહેવાશે। સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે। સમષ્ટિના કુલ એકમોની સંખ્યા કેપિટલ N જો શાંત હોય તો સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવાય। હવે શાંત સમષ્ટિ એટલે શું? તો કે તમે આઠમા નવમામાં શીખીને આવ્યા છો શાંત ગણ, ગણી શકાય એવું, એટલે અહીંયા N એ ગણી શકાય એવું। હવે આપણે N કેપિટલ N આપણે બીજી દ્રષ્ટિએ પ્રાકૃતિક સંખ્યા ગણ તરીકે પણ આપણે એનને લઈ શકીએ। એટલે સમષ્ટિ એટલે અભ્યાસ હેઠળ આવતા તમામ સમૂહ, કોઈ બાકી ના રહે એટલે એ સમૂહને સમષ્ટિ કહે છે। એની કુલ સંખ્યા જે છે એનું કદ કહેવાય કે કેટલી સમષ્ટિ છે, એનું કદ કેટલું, કેટલા સુધી છે એ એનું કદ થશે, અને શાંત હોય તો એને શાંત સમષ્ટિ કહેવાય। એ જ રીતે નિદર્શ, તો કે સમષ્ટિમાંથી એટલે આમાંથી, સમષ્ટિમાંથી એટલે આ જે કુલ અભ્યાસ હેઠળ આવી ગયેલા જે છે એમાંથી, કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરે એકમોના સમૂહને નિદર્શ કહે છે। એ સમષ્ટિમાંથી જ પસંદ કરવાના છે નિદર્શ, કોઈ ચોક્કસ પદ્ધતિ વડે, અને એ પસંદ કરેલા એકમોનો જે સમૂહ છે, જે ચોક્કસ પદ્ધતિની તમે પસંદ કર્યું એ સમૂહ એ નિદર્શ કહેવાશે। નિદર્શના એકમોની કુલ સંખ્યાને સ્મોલ એન, સમષ્ટિ માટે કેપિટલ એન, નિદર્શ માટે સ્મોલ એન, નિદર્શના કદ કહેવાય છે। હવે તમને વધારે સ્પષ્ટ કરું નિદર્શ અને સમષ્ટિ, તો એક સામાન્ય તમને ઉદાહરણ આપું, બે ત્રણ ઉદાહરણો આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે। કે દાખલા તરીકે આપણે આપણા શરીરની વાત કરીએ, તો કે આપણા શરીરમાં જે લોહી છે, આખા શરીરનું લોહી એ તમારી સમષ્ટિ બનશે। કે માણસના શરીરમાં જે લોહી છે એ આખું લોહી એ તમારું સમષ્ટિ બનશે। નિદર્શ શું બનશે? તો કે આપણને જ્યારે બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ છીએ, કોઈ પણ કોઈ બીમારી લાગી હોય અને બ્લડ ટેસ્ટ કરાવવા જઈશું, તો બ્લડ ટેસ્ટ કરાવવા જઈશું એટલે લેબોરેટરી વાળા આપણા નસમાંથી 5 ml કે 10 ml બ્લડ લેશે, અને એ 5 ml કે 10 ml બ્લડ લેશે એની ઉપર પ્રયોગ કરશે, અને એમાં જે રિપોર્ટ આવ્યો, કે સપોઝ મેલેરિયાનો આવ્યો કે ડેન્ગ્યુનો આવ્યો, તો એ જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટના આધારે આપણને ડોક્ટર એપ્લાય કરશે। એટલે એનો અર્થ શું થયો? કે આપણા શરીરમાં જેટલું લોહી છે એ લોહી એ બધું મેલેરિયા વાળું છે કે ડેન્ગ્યુ વાળું છે, એ નાના સેમ્પલ પરથી લીધું, એટલે સમષ્ટિમાંથી એક સેમ્પલ લીધું। કેવી રીતે લીધો? તો ચોક્કસ પદ્ધતિ, કે નસમાંથી બ્લડ લેવું એ ચોક્કસ પદ્ધતિથી જે પસંદ કર્યું એ નિદર્શ, એટલે જે બ્લડ લીધું 5 કે 10 ml સિરિંજમાં એ નિદર્શ કરો આપણા શરીરનું જે છે એ સમષ્ટિ કરો। બીજું ઉદાહરણ તમને આપો, કે બજારની અંદર જ્યારે સિઝન આવતી હોય, ચોખાની સિઝન આવી કે ઘઉંની સિઝન આવી, તો દુકાનદાર મોટો કોથળાની અંદર કે 20 કિલો કે 25 કિલો કે 50 કિલો અને ગુણ ભરેલી અને ઉપર ખુલ્લું કરશે, અને પછી તમને કહેશે કે ભાઈ આ ઘઉં રહ્યા। તો આપણે જ્યારે એને પસંદ કરવા જઈશું તો એ કોથળાની અંદર જેટલા દાણા છે એ બધા દાણા ચેક નથી કરતા, ઉપરથી આમ મુઠ્ઠી લઈ લઈશું અને ચેક કરી લઈશું ભાઈ કે આ બરાબર છે। એટલે એ જે મુઠ્ઠીમાં લીધું એ આપણો નિદર્શ થયો, એ કોથળો છે એ સમષ્ટિ થયો। એટલે મુઠ્ઠીમાં જે લીધું એના આધારે આપણે નક્કી કરીશું કે આ કોથળામાં આ પ્રકારના ઘઉં હશે કે આ કોથળામાં આ પ્રકારના ચોખા હશે, એટલે આપણે એ નક્કી કરીએ છીએ। એમ અહીંયા સમષ્ટિમાંથી એટલે કોથળો એ સમષ્ટિ બન, મુઠ્ઠી લીધું એ નિદર્શ બન, એટલે કે આ રીતે સમષ્ટિ અને નિદર્શ એના ભાગ પડે। આવા ઘણા બધા ઉદાહરણો છે, એટલે તમે એ પ્રમાણે સમષ્ટિ એટલે આખો સમૂહ। બીજું એક ઉદાહરણ, કે તમે ક્લાસની અંદર તમારે આપણે 11મા ધોરણમાં તમે હવે શરૂ થશો, સ્કૂલ શરૂ થશે, જ્યારે શરૂ થાય ત્યારે ત્યારે તમે સ્કૂલમાં આવશો, તમારા ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ હશે, એ 60 વિદ્યાર્થીઓમાંથી આપણે લીડર નક્કી કરવાના છે, 4 લીડરો આપણે નક્કી કરવાના છે। તો હું શું કરીશ, કે તમારો હું ક્લાસ ટીચર છું તો જુદી જુદી પદ્ધતિઓ અપનાવીશ, કાં તો વોટિંગ કરીશ, કાં તો જે હોશિયાર હશે એ લોકોનામાંથી 4 પસંદ કરીશ, કાં તો જે તોફાની હશે એમાંથી 4 પસંદ કરીશ, અથવા તો હું સેમ્પલ લઈ
ગમે તે કે ચાર લાઈનો બેઠી હોય તો ચાર લાઈનમાંથી એક એક લીડરને નક્કી કરે એટલે એનો અર્થ જે ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ છે એ તમારો સમષ્ટિ થયો અને જે ચાર વિદ્યાર્થીઓ છે એ તમારો નિદર્શ થયો એટલે આ રીતે તમારે સમષ્ટિ અને નિદર્શ એ માહિતી તમે તમને પૂરી આવા ઘણા બધા હોય ટૂંકમાં સમષ્ટિ એટલે મોટો સમૂહ એમાંથી જે સેમ્પલ લઈએ એ આપણો નિદર્શ થયો સેમ્પલ પર એપ્લાય કરવાનું સેમ્પલ પર એપ્લાય કરવાનું જે પરિણામ મળે એ એના સમષ્ટિ પર લાગુ પડે પણ જ્યારે આપણે સેમ્પલ લઈએ ત્યારે બધા સમષ્ટિના બધા એકમોને આવરી લેતું હોય એ પ્રમાણેનું સેમ્પલ લેવું પડે હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો માહિતી સમષ્ટિ અથવા નિદર્શ આપણે જોયું કે સમષ્ટિ અને નિદર્શ બંને વસ્તુ જોઈ કે સમષ્ટિમાંથી અથવા તો નિદર્શ ના બધા જ એકમોના તપાસનું આયોજન કરવામાં આવે એટલે કાં તો સમષ્ટિના બધા એકમોનો તપાસનું આયોજન કરવામાં આવે કાં તો નિદર્શ એ સમષ્ટિ જો નાનો હોય તો એની પર એપ્લાય થશે પણ સમષ્ટિ જો મોટો હશે તો નિદર્શ ઉપર અમલ કરવામાં આવશે એટલે કે બધા જ એકમોના તપાસનું આયોજન કરવામાં આવે તો આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહે છે ડેટા કલેક્ટ કરવાનો છે માહિતી ભેગી કરવાની એટલે આપણે માહિતી ભેગી કરીશું એના એ માહિતી આપણે કઈ ક્યાંથી લઈશું કાં તો સમષ્ટિમાંથી કે નિદર્શ એના બધા જ એકમો એની જે તપાસ કરવાનું જે આયોજન છે એના આધારે જે તપાસ કરવામાં આવે આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહે છે માહિતી બે પ્રકારની હોય છે ગુણાત્મક અને સંખ્યાત્મક બે પ્રકારે છે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી ગુણાત્મક માહિતી અને ચલ કે જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય અસંખ્યાત્મક એટલે કે એમાં સંખ્યા આવે નહીં અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહે છે આવા ગુણાત્મક લક્ષણને ગુણધર્મ કહેવાય અને ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવાય એટલે ગુણાત્મક માહિતી એટલે શું તો એના ગુણ વિશે વાત કરવાની છે એમાં સંખ્યા કોઈ જગ્યાએ આવશે નહીં કે ભાઈ આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો કે હોશિયાર વિદ્યાર્થીઓ કયા હવે હોશિયાર વિદ્યાર્થીઓ કયા એટલે એમાં કોઈ સંખ્યા આવશે નહીં કયા બાબતમાં હોશિયાર તો ત્યાં સ્પષ્ટતા કરવી પડે બરાબર રમતમાં હોશિયાર છે કે શેમાં છે તો એમાં ગુણની વાત છે ડફોળ કોણ છે તો એમાં ગુણની વાત છે બરાબર આ વિદ્યાર્થી ડાયો છે એમાં ગુણની વાત છે તો એ ગુણ આવતો હોય તેને ગુણાત્મક માહિતી કહે અને સંખ્યાત્મક એટલે તમને ખબર પડી જાય કે સંખ્યાત્મક સંખ્યા સંખ્યાત્મક ચલ અને માહિતી જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહે છે અને આવા ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે હવે તમને વાત કરું કે વિદ્યાર્થી પાસ થયો કે ના પાસ થયો કોના આધારે નક્કી કરશો તો એના માર્ક્સના આધારે માર્ક્સ એમાં આવશે સંખ્યાના આધારે ત્યાં પછી હોશિયાર કે ડફોળની ગણતરી લેવાશે નહીં ત્યાં હોશિયાર છે એવું કહી શકાશે ડફોળ છે એવું કહી શકાય પણ કયા આધારે તો એ ગુણના આધારે ગુણ આવ્યું એટલે એ સંખ્યાત્મક થઈ ગયું હોશિયાર છે તો એ ગુણાત્મક થઈ ગયું હવે આગળની વાત કરીએ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી આ બંનેની માહિતી વિશે આપણે શીખીશું એનો તફાવત પણ આપણે જોવાનો પ્રાથમિક માહિતી પ્રાથમિક એટલે શરૂઆત અને ગૌણ એટલે એના પછી કે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે એટલે એનો અર્થ એ છે કે ભારતમાં જ્યારે વસ્તી ગણતરી સરકાર દ્વારા યોજવામાં આવે તો સરકાર વસ્તી ગણતરીની ઘરે ઘરે જઈને ગણતરી કરશે એ ડેટા કોની પાસે આવશે સરકાર જોડે તો એ પ્રાથમિક માહિતી પણ જો આપણે એનો ઉપયોગ કરીશું તો એ ગૌણ માહિતી થઈ જાય કોના માટે આપણા માટે એટલે ગૌણ માહિતી શું છે કે જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતી એટલે કઈ પ્રાથમિક ઉપયોગ કરે તો આવી માહિતીનો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી થઈ હવે વધારે તમને સ્પષ્ટ આપો કે પ્રાથમિક માહિતી ને ગૌણ માહિતી દાખલા તરીકે આપણે હાઈવે પર જતા હોઈએ સામે એક્સિડન્ટ થયો અથવા આપણે ચાલતા ચાલતા જતા હોઈએ કોઈ
ત્યાં ગાડી એક્સિડન્ટ થયો, એક્સિડન્ટ એટલે સામાન્ય સાયકલ પરથી પડી ગયું અથવા તો બે બાઇક અથડાયા, તો તમે નજરો નજર જોયું છે એ તમારા માટે પ્રાથમિક માહિતી બની જશે. હવે જ્યારે પોલીસ આવશે કે 108 આવશે એટલે કોને પૂછશે? તમને પૂછશે, તમને પૂછશે એટલે પોલીસ માટે કઈ માહિતી બની જશે? ગૌણ માહિતી, કારણ કે આપણે એને જણાવીએ છીએ અને તમે જે જણાવશો એ જ પોલીસ ખાતું કે 108 ખાતું સરકારને જણાવશે. એટલે પહેલું તમે તમારી નજર સામે જોયું એ પ્રાથમિક માહિતી, એનો ઉપયોગ પોલીસે કર્યો બીજી વ્યક્તિએ કર્યો તે ગૌણ માહિતી. કારણ કે તમે પિક્ચર જોવા જાઓ, પહેલું જ પિક્ચર પડશે, પહેલા જ દિવસે પહેલા જ શોમાં તમે પિક્ચર જોવા જશો, આઈને તમે તમારા મિત્રને કહેશો તમારા માટે તમે જોવા ગયા પ્રાથમિક માહિતી, તમે તમારા મિત્રને કહેશો તો મિત્ર માટે શું બનશે? ગૌણ માહિતી. એટલે કે અધિકૃત સંસ્થા કે સંશોધક એ જો પહેલી જ વાર એકત્રિત કરે તો એ પ્રાથમિક માહિતી, અને એનો ઉપયોગ બીજી કોઈ સંસ્થા કે સંશોધક એનો ઉપયોગ કરે તો એ ગૌણ માહિતી. બીજું તમને ઉદાહરણ કે આપણું પાઠ્યપુસ્તક, તો પાઠ્યપુસ્તક લખનાર માટે પ્રાથમિક માહિતી છે, પણ આપણા માટે, અમારા માટે, તમારા માટે ગૌણ માહિતી બનશે. હવે પાઠ્યપુસ્તક લખનાર છે એ પાછું બીજો રેફરન્સ યુઝ કરશે, તો જેમાંથી એણે લીધું હશે એ પ્રાથમિક માહિતી છે, એણે લખ્યું એના માટે એ ગૌણ માહિતી બને. ટૂંકમાં પ્રાથમિક માહિતીને જે પહેલી વાર નજરમાં આવે એ પ્રાથમિક માહિતી, બીજી વાર એનો ઉપયોગ થાય એ તમારી ગૌણ માહિતી. હવે આપણે એનો તફાવત જોઈએ. હવે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એનો તફાવત જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ જેટલું કંઈ ચલાવ્યું છે બધું તૈયાર કરી નાખજો, પરીક્ષામાં આવશે ટૂંકા પ્રશ્નો સ્વરૂપે, લાંબા પ્રશ્નો સ્વરૂપે. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત જોઈએ તો પહેલો મુદ્દો છે કે પ્રાથમિક માહિતી પ્રથમ વખત એકઠી કરાયેલ મૌલિક માહિતી છે, જે આપણે વ્યાખ્યામાં જોયું કે સૌ પ્રથમ વખત જે એનું માહિતી ભેગી કરે એ પ્રાથમિક માહિતી. ગૌણ માહિતી મૌલિક માહિતી નથી, પરંતુ એકઠી કરાયેલ માહિતી અન્ય દ્વારા ફરીથી ઉપયોગમાં લેવો. ગૌણ માહિતી શેમાંથી? પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, ડાયરેક્ટ એ થતી નથી. બીજો મુદ્દો, તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે, જેની તપાસ કરવાની છે એના એકમોમાંથી એકત્રિત કરવામાં આવે, જેની તપાસ કરવાની છે એની ઉપર જ એપ્લાય કરવાનું છે. એટલે એ તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે પ્રાથમિક માહિતી, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિક માહિતીમાંથી લેવાનું, આમાંથી લઈ લેવાનું તૈયાર ભાણું. તમને એમ કહેવામાં આવે કે દાળ ભાત બનાવવાના છે, તો તમે જ્યારે તમે દાળ ભાત બનાવો તે તમારા માટે પ્રાથમિક માહિતી બને, પણ તમે રોજ ખાઓ છો તે તમારા માટે ગૌણ માહિતી, કારણ કે તમને તૈયાર મળે છે. અત્યારે તમે ગાયનો ઉપયોગ કરો છો, કેમ? તો કે તૈયાર મળી જાય. જો ગાય ના આવે તો તમારે ચોપડીમાંથી પ્રશ્નો શોધવો પડે, પણ એ ચોપડીમાંથી પ્રશ્નો શોધવા બેસતા નથી, ગાયનો ઉપયોગ કરી લઈએ. એટલે એ ગાય તમારા માટે શું બની જાય છે? ગૌણ માહિતી. જો તમે ચોપડીમાંથી શોધીને લખો તો એ તમારા માટે બનશે પ્રાથમિક માહિતી. ત્રીજો મુદ્દો, મૂળભૂત સ્વરૂપમાં હોય છે, ઓરિજિનલ, એમાં કોઈ ડુપ્લિકેશન આવતું નથી. વર્ગીકરણ અને કોષ્ટક રચનાના સ્વરૂપમાં ફેરવવા પડે છે, એટલે કે મૂળભૂત સ્વરૂપ છે એને વર્ગીકરણ કરવું પડે અને કોષ્ટક રચનામાં એને ફેરવવા પડે, ટેબલ બનાવવા પડે. જ્યારે ગૌણ માહિતીમાં વર્ગીકરણ કોષ્ટક રચનાયુક્ત તૈયાર હોય, કેમ? કારણ કે એને તો ઉઠાવવાનું છે, એને કંઈ શોધવાનું નથી. ક્યાંથી તૈયાર માલ મળે છે? એ તો શેમાંથી? પ્રાથમિક માહિતી. ગૌણ માહિતી માટે તૈયાર મળે છે, પ્રાથમિક માહિતી માટે તૈયાર મળતું નથી. ચોથો મુદ્દો, મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે, કારણ કે તમારે ઓરિજિનલ સ્વરૂપે બધું તૈયાર કરવાનું છે, પોતાની જાતે તૈયાર કરવાનું છે, અને જાતે તૈયાર કરવાનું એટલે ખર્ચે વધી જાય, સમય વધી જાય અને શક્તિ પણ તમારી વધારે ખર્ચે. જ્યારે સામે ખર્ચ, સમય, શક્તિની જરૂરિયાત સરખામણીમાં ઓછી છે, કોના? પ્રાથમિક માહિતી, કારણ કે પ્રાથમિક માહિતીમાં ઓરિજિનલ છે અને ગૌણ માહિતી આમાંથી બેઠું લેવાનું છે, એટલે એનો ખર્ચ, સમય અને શક્તિ ઓછી મળે. અને છેલ્લો મુદ્દો કે પ્રાથમિક માહિતી વિશ્વસનીય છે, કારણ કે પોતે તૈયાર કરેલી છે, પોતે એનો અનુભવ કર્યો છે, ભેગું કર્યું છે, માહિતી સંશોધન બધું જ કર્યું છે, ડિવાઈડે કર્યું, બધું રચનાએ બનાવી છે, કોષ્ટક રચના બનાવી છે, ત્યાર પછી વર્ગીકરણ કર્યું છે, બધું જ કર્યું છે, એટલે એ વિશ્વસનીય. જ્યારે ગૌણ માહિતી
વિશ્વસનીય ન પણ હોય. કેમ? કારણ કે એ તો ઉઠાઈને મૂક્યું છે. એટલે અત્યારે તમારા માટે ચોપડી એ તમારી વિશ્વસનીય છે. ગાઈડ કે અન્ય બીજું સાહિત્ય એ વિશ્વસનીય હોય ખરું અને ન પણ હોય. અને એટલા માટે પરીક્ષામાં સૌથી પહેલો પ્રેફરન્સ પાઠ્યપુસ્તકનો કરવામાં આવે. કારણ કે પ્રાથમિક પુસ્તક એ પ્રાચીન માહિતી છે. ગાઈડની કોપી કરીને લખ્યું હોય અને પાઠ્યપુસ્તકમાં ના હોય તો એ વહેલી ગણાય નહીં. એટલે મેઇન આધાર પાઠ્યપુસ્તક એ પ્રાચીન માહિતી, ગાઈડ એ ગૌણ માહિતી એટલે વિશ્વસનીય ન પણ હોય. અહીંયા આપણો આ એક વિભાગ પૂરો થયો.